તો હવે પપ્પાના ફ્રેન્ડ્સ લોકો ગયા, ઇવનિંગ સ્નેક થયો અને ધ્યાનમને પૂરી બોડી પર થોડા રેશિસ થયા છે, જે ગાલ પર દેખાય છે એવા. તો અમે ચાલ્યા, અહીંયા ડૉક્ટર એક છે, ડૉક્ટર ભાર્ગવ ચાવડા, બહુ સારા પીડિયાટ્રિક છે, તો એમને પાસે જઈએ છીએ. ગાડી નીકળી તો ધ્યાનમભાઈ ખુશ અમ ખુશ થઈ ગયા. અને બે દિવસથી થોડો ઢીલો છે, મે બી દાંત આવતા હશે, કંઈ બી હશે. તો અમે પહોંચી ગયા છીએ ડૉક્ટર ભાર્ગવ ચાવડાને ત્યાં, અને એમની હોસ્પિટલ ખૂબ જ સરસ છે અને એકદમ મેઇન રોડ પર છે. તો અહીંયા છે 980 ફૂટનો રોડ, અને રોડને કાંઠે જ છે એમને વિઝન છે, એમના વાઇફનું પેથોલોજી લેબોરેટરીનું, અને રેઇનબો બાળકની હોસ્પિટલ છે ભાર્ગવ, ડૉક્ટર ભાર્ગવ ચાવડાની છે. અને અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી સાથે છે બધું એકદમ મસ્ત. બસ ફાઇન, કેમ છો તમે? ખોરાક ચાલુ કરતી તો કોઈ પણ નથી કે કોઈ ખોરાક ની એલર્જી છે કે વાતાવરણ ની છે. અત્યારે મોસ્ટલી તડકા ને લીધે વાતાવરણ ની એલર્જી વધારે ચાલે છે બાળકોમાં, અને એના લીધે આવું થાય છે. પ્લસ ક્યારેક પાણી ચેન્જ થતું હોય તો અમે પ્લેસ ચેન્જ કરતા હોય ત્યાંથી અહીંયા આવ્યો. કોઈ પણ જાતનું સાબુ વાપરવાનું નથી, ખાલી સાદા લીમડાવાળા પાણીથી નવડાવવાનું છે. અને જે રૂમમાં બહુ ગરમી ન થતી હોય એવા રૂમમાં રાખવાનું છે, બહુ તડકો ન લાગે એવી જગ્યાએ રાખવાનું છે. અને દાંતનું કંઈ અસર? દાંત સાથે કંઈ કરે છે? દાંતથી કોઈ દી કંઈ થતું? એટલે બે દિવસથી અને ગ્રીન પોટી આવે છે. હા, એ પણ નોર્મલ છે. એવી નોર્મલ. અને આજે કેટલી વાર કરી છે? આજે 3 વાર કર્યું છે. ઓકે, પણ બહુ આમ પાણી જેવું કેવું નથી. આજે એક વાર આવી તો પાણી જેવું સ્લાઇડ આમ બહુ ઓછી ક્વોન્ટિટીમાં લેબોરેટરી. અચ્છા, અહિયાં તમારા વાઈફ હાય. ઓકે, તો એમના વાઈફ છે, એમનું બી એમડી પેથોલોજી, અને એમનું બી અહીંયા લેબોરેટરી છે. ઉનાની બેસ્ટ લેબોરેટરી છે આ. ઉનાની બેસ્ટ લેબોરેટરી છે. અને અમારી પાસે 3 ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જે ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ છે. શું વાત છે? કોઈ પાસે નથી એવા છે. અચ્છા, તો એ પણ હોર્મોનનું મશીન છે જે મેડ ઇન જાપાન છે, આ પણ ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ છે. ઓકે. પછી આ સીબીસી 7 પાર્ટ મશીન છે, પણ અમારા ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ મશીન છે. ઓકે. લેબોરેટરી એટલે હું સમજતી કે પેલું જે એક્સરે કરશે કે એ ટાઈપનું, એને રેડિયોલોજી કહેવાય. એને રેડિયોલોજી કહેવાય. સોનોગ્રાફી, એક્સરે, એમઆરઆઈ, સીટી સ્કેન એ બધું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ કહેવાય. આ બ્લડ રિલેટેડ, બોડી ફ્લુઇડ્સ રિલેટેડ, અચ્છા, જે હોય છે એ બધા બધું લેબોરેટરીમાં. ઓકે, બધું આમાં ઇન્ક્લુડ થાય છે. ઓકે, સરસ છે. મે બી ફર્સ્ટ ટાઈમ જોઈ લેબોરેટરી. જોઈ નાના નાના મશીનો હોય. આ
કેવી હોસ્પિટલ હશે, તો એ બી બધાનું કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય કે ઉનામાં બી જે નંબર વન ટેકનોલોજી નો યુઝ થઈ અને હોસ્પિટલ યુઝ થાય છે. હા, જો બચ્ચા ચોકલેટ ખાય એને અહીંયા એડમિટ કરવા પડે ને, અને બોટલ બી ચડાવે તને ખબર છે. અમારા સ્ટાફ લોકો પણ હેન્ડ ગ્લોવ્સ છે, માસ્ક છે, હેરકેપ છે, એ બધું યુઝ કરતા હોય છે, જેથી કરીને અમારું ઇન્ફેક્શન પણ બાળકોને ન લાગે. હમણાં અમે થોડા ટાઈમ પહેલા જે એક બાળકને રાખેલું હતું, જે મારું અહીંયાની ગુનાની પ્રેક્ટિસનું ઓછામાં ઓછું નાનામાં નાનું બાળક 1 કેજીનું, અને એક 1 કેજીનું જ બાળક હતું, અમે 18 દિવસ દાખલ રાખીને પછી એનું 1 કિલો 300 ગ્રામ વજન કરીને રજા આપેલી હતી. અચ્છા, તો પછી 1 કિલો 300 ગ્રામ હતું તો બી એ નોર્મલ પછી? હા, પછી આપણે ડિસ્ચાર્જ આપી શકાય. એકવાર મેચ્યોરિટી આવી ગઈ હોય, બાળક સરસ રીતે દૂધ પી લેતું હોય, એના રિપોર્ટ્સ બધા નોર્મલ થઈ ગયા હોય, એ રીતે બી જેવી જરૂર ન પડે કે જેમાં બાળકને કાચની પેટીમાં રાખવું પડે એવી કોઈ ઇન્ડિકેશન ન હોય, તો પછી આપણે એને ડિસ્ચાર્જ આપી શકીએ. પછી રૂટિનલી અમે દર 5-7 દિવસે 5-7 દિવસે ફોલોઅપમાં બોલાવી લેતા હોઈએ છીએ. અચ્છા, અને ડોક્ટર ભાર્ગવ સાથે હું એક મારો પર્સનલ એક્સપિરિયન્સ બી શેર કરવા માંગુ છું. લાઈક ઘણા બધા આપણે બેબી હોય એટલે આપણે જે સિટીમાં રહીએ, પિયર જઈએ, સસરે જઈએ, તો અલગ અલગ પીડિયાટ્રિકના કોન્ટેક્ટમાં આવતા હોઈએ છીએ. તો જ્યારે મને ભાર્ગવ સાથે જે ટચ થયું છે, લાઈક એ તમને ફોનમાં તમે એકવાર એમને બતાવ્યું છે તમારા કોન્ટેક્ટમાં છે, પછી એની ટાઈમ તમે એને મેસેજથી કોલથી કન્સલ્ટ કરો તો એટલીસ્ટ એ રિપ્લાય આપે છે. અને પેરેન્ટ્સ માટે સિરિયસલી સૌથી મોટી વસ્તુ છે, કેમ કે મેં તો એવા પીડિયાટ્રિક જોયા છે, એકવાર બતાવ્યું પછી કેટલી વાર ફોલોઅપ લીધું છે. અને બેબીઝ કેવા હોય, મોસ્ટલી હોલિડેઝ અથવા તો ફેસ્ટિવલની સીઝનમાં જ બીમાર પડતા હોય, અને એ ટાઈમે બધા ડોક્ટર હોય, રજા પર હોય, એમ હા. અને ફોન પર તો ઘણા એવા પીડિયાટ્રિક છે મને જવાબ જ નથી. તો એ પણ મને બહુ સારું છે, સ્પેશિયલી મારી મોટી સિસ્ટર છે, તો એમણે કોલથી આમની સાથે કન્સલ્ટ કર્યું છે, ક્યારે હોસ્પિટલ બતાવ્યું નથી, વિધાઉટ એની ચાર્જ ડોક્ટર ભાર્ગવ છે, એમણે એવરી ટાઈમ રિપ્લાય આપ્યો છે, સો એનાથી તમને બિગ થેન્ક યુ કહેવું છે. આ બોર્ડ એરિયા છે, આખું ઇન્ડોર અહીંયા જે બાળકોને આપણે દાખલ કરતા હોઈએ છે તે અહીંયા આપણે દાખલ કરીએ. અચ્છા, તો મને એક બીજું બી કન્ફ્યુઝન હતું કે લાઈક બેબીને આપણે ગાયનું દૂધ કે બહારનું દૂધ ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ? જનરલી જેટલું દૂધ તમે બહારનું લેટ સ્ટાર્ટ કરો એટલું બાળકોમાં એલર્જીની તકલીફો, શરદી ઉધરસ થવાની તકલીફ, ઇન્ડાઇજેશન થવાની તકલીફ ઓછી થાય છે. મારો પર્સનલ એક્સપિરિયન્સ અને પ્રેક્ટિસ પ્રમાણે હું બધાને 1 વર્ષ સુધી ગાય ભેંસના દૂધની તદ્દન ના પાડું છું. 1 વર્ષ પછી તમે રોજ 1 કપ જેટલું દૂધ તમારે બાળકને આપી શકો, અથવા કોઈ વસ્તુ જે ખોરાકમાં તમારે દૂધથી બનતી હોય, જેમ કે ખીર છે કે કોઈ પણ એવી વસ્તુ કે જેમાં દૂધનો એડ કરવું પડતું હોય છે, તો એ તમે કરી શકો છો. પણ એ બધું 1 વર્ષનું બાળક થઈ જાય એ પછી, 1 વર્ષ સુધી તમારે ખાલીને ખાલી મમ્મીનું દૂધ અને ઉપરનું દૂધ, જો તમારે ક્યારેક આપવાનું થતું જ હોય તો તમે પાવડરનું દૂધ ફોર્મેલાફીડ યુઝ કરી શકો છો. એ સિવાય તમે 6 મહિને ઓલરેડી બધો જ ખોરાક ચાલુ કરી દીધો હોય છે, જેમાં તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય છે, જેમાં ઘરગથ્થુ બધી જ વસ્તુઓ, વાનગીઓ કે જે બાળક ચાવી ન પડતી હોય, કડક ના હોય, કઠણ ના હોય, જેમાં કોઈ આર્ટિફિશિયલ વસ્તુ યુઝ ના થઈ હોય, એવી બધી જ તમે આપી શકો છો. પણ કોઈ પણ પેકેટ ફૂડ્સ તમારે 1 વર્ષ સુધી આપવાના નથી, જેમ કે બિસ્કિટ, વેફર, બહારની વસ્તુ, તળેલી વસ્તુ, કોઈ પણ વસ્તુ. અચ્છા, અને બીજું કે સોલ્ટ અને ચીની, આજકાલ એવું છે કે લોકો 6 મહિના પછી સોલ્ટેડ વસ્તુ લાઈક બનાવે તો એમાં નમક સ્લાઇટ નાખે. જનરલી હું પોતે 8-10 મહિના પછી સામાન્ય એવું નિમક, જો આપણે નોર્મલ જે રોજની ખીચડી બને છે એમાં જે સોલ્ટ હોય છે, તો એ પ્રમાણે હું આપવાનું કહું છું. પણ સોલ્ટી વસ્તુઓ જેમ કે પોપકોર્ન છે, વેફર્સ છે કે જેમાં ઓવર સોલ્ટ હોય છે, એનું રિકમેન્ડ કરતો નથી. પ્લસ તમારે જ્યારે પણ ખાંડનો યુઝ કરવાનો થતો હોય છે, તો ખાંડ કરતાં બેટર છે કે તમે સાકરનો ભૂકો વાપરો, એ પણ તમે 8-10 મહિના પછી તમે એના ફૂડમાં, જરૂરી ફૂડમાં નાખી શકો છો. બાકી ખાલી ને ખાલી એક ટેસ્ટ માટે તેને યુઝ નથી કરવાનું. અમુક ફૂડ એવા હોય છે કે જેમાં નાખવાથી બાળકને ઇઝીલી પેલેટેબલ થઈ શકશે, તો એ બધા તમે નાખી. તો મેં તો એવા પીડિયાટ્રિક જોયા છે કે મારી ન્યૂ બોર્ન જ્યારે સ્ત્રીનો બોર્ન થયો ત્યારે મને એને સી સેક્શન થયું મારે, તો એને ગાયનું દૂધ સજેસ્ટ કરેલું, અને એ માટે મેં 1-1.5 મહિનો એટલો ભોગવ્યું છે ને. ગાયના દૂધમાં જનરલી કાઉ મિલ્ક એલર્જી, પ્રોટીન એલર્જી કરીને ડિસીઝ આવે છે, જેના કારણે અમુક એવા તત્વો એવા હોય છે કે જે બાળકને
પોતાની ઓટોઇમ્યુન કન્ડિશન એલર્જન ને લીધે થઈને વધારે પડતું પેલું કરતા હોય છે, જેને કારણે બાળકને સર્દી ઉધરસનું પ્રમાણ વધતું હોય છે, ઇન્ડાઇજેશનનું પ્રમાણ વધતું હોય છે. જેથી કરીને અમે જનરલી શરૂઆતના ટાઈમમાં, શરૂઆતના મહિનાઓમાં આવી રીતે સજેસ્ટ નથી કરતા કે ગાય ભેંસના દૂધ કે કોઈ પણ થેલીનું દૂધ પણ તમે આપો. ઓકે, થેન્ક યુ સો મચ. હવે ફરી બેક ટુ એમના બોર્ડ તરફ. ડિલક્સ રૂમ છે, ડિલક્સ રૂમ માં અમારે ડબલ બેડ છે. અચ્છા, અવાજ થી પણ રડે છે. ઓકે, તો હવે જલ્દીથી એને મોસ્ટલી કાલે પરમ દિવસમાં રિકવરી આવે એવું લાગે છે. ફીવર જતો રહ્યો છે અને હવે થોડું એનું બીપી પણ વધ્યું છે. ઓકે, મોસ્ટલી કાલે પરમ દિવસમાં એના પ્લેટલેટ કાઉન્ટ વધે. હા, જી રજા થઈ જશે. ઓલ ધ બેસ્ટ, જલ્દીથી થઈ જશે. સરસ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સિરિયસલી. વીઆઈપી રૂમ છે, આવા બે રૂમ બનાવેલા છે જેમાં ટીવી, ફ્રીજ ને એસી. અચ્છા. સરસ. ઓપરેશન થઈને, કેમ કે મારા વાઈફે રિપોર્ટ બધા કરે છે કે ઈ નોર્મલ છે, આ યુટરસ છે જે આપણે કોથળી કાઢવાનું ઓપરેશન હોય તો આ કોથળી છે. પછી આ બધી નાની નાની બાયોપ્સી, કોઈ પણ ઓપરેશન માં કઈ પણ બોડી માંથી ઓર્ગન કાઢેલું હોય એનું અહીંયા સેક્શન કરીને એના રિપોર્ટ્સ કરવામાં આવે છે. અહીંયા સ્ટોરેજ કરે છે. હા, એટલે અમુક ટાઈમ સુધી એને સ્ટોરેજ કરવાનું હોય છે, પછી ડિસ્કાર્ડ કરી નાખીએ છીએ. અચ્છા. એમાં જોવાનું હોય છે કે ગાંઠ નોર્મલ જ છે કે કોઈ કેન્સર ને રિલેટેડ છે. મને છે ને બહુ બધી નાની નાની ગાંઠો છે અહીંયા જો હાથમાં, તો હવે ઈ જે પેલી ચરબી ની હશે. ચરબી ની હશે ને. ઓકે, સોરી કેતા છે. હા હા, એ ટાઈપની હશે. અચ્છા, અહીંયા લિફ્ટ ની ફેસિલિટી પણ છે જે હોસ્પિટલ માં મોસ્ટલી હોવી જોઈએ. હા, પેટ ગરમ થાય તો જ પાવાની છે. ઓકે, જ્યારે પણ ફીવર આવે ત્યારે. ઓકે, અને આ હે નહીં નહીં